દર્શક મિત્રો, હું છું વાસ્ત્રક્ષિતા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. કેશોદથી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે. કેશોદના નાની ઘનસારી પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી. શિક્ષક દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ શિક્ષક બની સમગ્ર શૈક્ષણિક કાર્યનું સંચાલન કરી શિક્ષક દિવસની ઉત્સાહભેર ભાગ લઈ ઉજવણી કરી. આજે શિક્ષક દિવસ નિમિત્તે ભારતભરની શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દરરોજ જે શાળામાં અભ્યાસ કરતા હોય તે જ વિદ્યાર્થીઓને એ જ શાળામાં આજે શિક્ષક બનવાનો અવસર મળ્યો હતો. ત્યારે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ શિક્ષક દિવસની ઉજવણી સાથે શાળાનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું અને નાની ઘનસારી પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શિક્ષક દિવસની શરૂઆત ક્યારથી અને કેવી રીતે થઈ એ બાબતે ટૂંકમાં જોઈએ તો સર્વપલ્લી રાધાકૃષ્ણ બાળપણથી જ હોશિયાર હતા. 1906 મદ્રાસ કોલેજમાં તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેઓ જ્યારે 20 વર્ષના હતા ત્યારે તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધ નિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમનો આ શોધ નિબંધ 20 વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો અને 1909 રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખન કાર્ય પણ કરતા અને કેટલાક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખ પણ લખતા. તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર હતું અને 1926 તેમણે હાવર્ડ યુનિવર્સિટી ખાતે તેમણે ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાતા યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1947 ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો. જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાનું સૂચન કર્યું હતું. બસ ત્યારથી તેમનો જન્મદિવસ ભારતના શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે અને શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા તમામ શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવે છે અને શાળાનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરાવી શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.